नर्मद यूनिवर्सिटीनी एमएसनी फाइनल યરની પરીક્ષામાં બે મુન્નાભાઈ પકડાયા છે। ચાલુ પરીક્ષાએ બંને વિદ્યાર્થીઓ વોશરૂમમાં ગયા હતા, જ્યાં જુનિયર વિદ્યાર્થીના ફોનમાંથી જવાબ શોધતા હતા। યુનિવર્સિટીએ બંનેને જે તે વિષયમાં શૂન્ય માર્ક્સ આપી ₹500નો દંડ કર્યો હતો। સૂત્રોના જણાવ્યા મુજબ આ પરીક્ષા જુલાઈમાં યોજાઈ હતી, જેમાં સ્મીમેર મેડિકલ કોલેજમાં બે વિદ્યાર્થી ચાલુ પરીક્ષાએ એકસાથે વોશરૂમમાં જતા સુપરવાઇઝરને શંકા ગઈ હતી, જેથી તે પણ પાછળ ગયા હતા। જ્યાં બંને વિદ્યાર્થી મોબાઈલ પર ઇન્ટરનેટથી પ્રશ્નોના જવાબ શોધતા હતા। આ બંને વિદ્યાર્થીઓએ જુનિયરનો ફોન લીધો હોવાનું કબૂલ્યું હતું, જેથી ગેરરીતિનો કેસ બનાવીને યુનિવર્સિટીમાં મોકલી અપાયો હતો, જ્યાં બંને વિદ્યાર્થીનું હિયરિંગ કરાયું હતું। જો કે બંને વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાયા હોવા છતાં તેમના ભાવિને જોઈને યુનિવર્સિટીએ આગામી પરીક્ષામાં બેસવા આપવા માટેની તક આપી છે। જ્યારે યુનિવર્સિટીએ જૂન જુલાઈમાં અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સોની પરીક્ષા લીધી હતી, જે પરીક્ષામાં 450 વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાયા છે, જેમાં 60% વિદ્યાર્થી છે તો 40% વિદ્યાર્થીની છે। યુનિવર્સિટીએ 450 વિદ્યાર્થીઓને જે તે વિષયમાં શૂન્ય માર્ક્સ આપવા સાથે ₹500 થી ₹1000નો દંડ વસૂલ્યો હતો, જે વાત યુનિવર્સિટીના અધિકારી સૂત્રોએ જણાવી હતી। યુનિવર્સિટીની જૂન માસ દરમિયાન લેવાયેલી એમએસની યુનિવર્સિટી પરીક્ષાની અંદર સ્મીમેર મેડિકલ કોલેજ સુરત ખાતે એમએસના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા। એ દરમિયાન બ્લોક સુપરવાઇઝર પાસે યુરિનલ જવાની મંજૂરી માગતા તેમને શંકા જતા સ્મીમેર મેડિકલ સુરતની લોકલ ટીમે એની સાથે જ એની પાછળ એ વોશરૂમમાં જઈને એના જુનિયર પાસેથી એના મોબાઈલમાં પરીક્ષાને લગતું સાહિત્ય જોતા એમને પકડ્યા હતા। એવા કુલ 2 વિદ્યાર્થી અલગ અલગ સમયે ગયા હતા। બંને વિદ્યાર્થીઓને આ પ્રકારનો રિપોર્ટ યુનિવર્સિટીને કરવામાં આવ્યો હતો। યુનિવર્સિટીની ફેક કમિટીએ તેઓને સાંભળીને તેઓને જે તે વિષયની તે દિવસની પરીક્ષાની અંદર 0 ગુણ મૂકવામાં આવ્યા છે અને ₹500નો દંડ પણ કરવામાં આવ્યો છે।